नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 चैप्टर नंबर 4 कार्बन अणु ना संयोजनों की आपने चर्चा करी है। तो आपने लास्ट वीडियो में संतृप्त कार्बन संयोजनों અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો અથવા તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન શીખી ગયા છે, બરાબર। તો અહીં તમને વર્ગીકરણ હાઇડ્રોકાર્બન સંયોજનોનો એટલે શું એનું વર્ગીકરણ લખો, બરાબર। તો અહીં આપણે જે શીખી ગયા છે એને રિલેટેડ થોડું યાદ કરીએ અને એને રિલેટેડ ચર્ચા છે, બરાબર। તો હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવામાં આવશે, તો જે સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય એવા સંયોજનને શું કહેવામાં આવશે, હાઇડ્રોકાર્બન સંયોજન। બંધના આધારે આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનોની વ્યાખ્યા સમજ્યા, બરાબર। તો કાર્બન કાર્બન વચ્ચે જે બંધ રહેલા છે એના આધારે હાઇડ્રોકાર્બન સંયોજનના બે પ્રકાર પડે છે, બરાબર। અને એ બે પ્રકાર કયા છે, તો પહેલું છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન, અથવા તો તમે કાર્બન સંયોજન પણ કહી શકો। અને બીજો પ્રકાર છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર। હવે આપણે સંતૃપ્ત સંયોજનોની વ્યાખ્યા જોઈ, સંતૃપ્ત સંયોજનો સમજ્યા, બરાબર। તો મેં ત્યાં તમને કેટલાક બંધારણીય સૂત્ર પણ દોરીને બતાવ્યા હતા, તો તેના એ બંધારણીય સૂત્ર જોઈને પણ તમે કહી શકો છો કે આ જે સંયોજનો છે કેવા છે, સંતૃપ્ત સંયોજનો છે, બરાબર। તો એ સંતૃપ્ત સંયોજનો શેમાં આવશે, સંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એનો સમાવેશ થાય, બરાબર। તો એના ઉદાહરણ શું આવી શકે, તો મિથેન, ઇથેન, બરાબર। તો એ બધા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનના ઉદાહરણ છે, બરાબર। તો જે મિથેન અને ઇથેન, બરાબર, મિથેન અને ઇથેન જ નહીં પણ એવા ઘણા બધા કાર્બન એકબીજા સાથે જોડાઈને સરળ શૃંખલા બનાવે છે, અને સરળ શૃંખલા બનાવે અને એક આખી શ્રેણી રચે છે, બરાબર, જે આપણે આના પછીના ટોપિકમાં સમજવાના છે, બરાબર। તો એ જે શ્રેણી છે એને આલ્કેન શ્રેણી કહેવામાં આવે છે, બરાબર। એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં શું આવશે, કોનો સમાવેશ થઈ શકે છે, તો આલ્કેનનો સમાવેશ થાય છે, બરાબર। સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં કોનો સમાવેશ થાય છે, આલ્કેન શ્રેણીનો સમાવેશ થાય છે, બરાબર। અને આલ્કેન શ્રેણીમાં ઉદાહરણ શું આવશે, તો એમાં ઉદાહરણ આવશે મિથેન, ઇથેન, પ્રોપેન વગેરે, બરાબર। હવે આ મિથેન, ઇથેન, પ્રોપેન એ આલ્કેન શ્રેણી છે, બરાબર। તો એ પણ આપણે શીખવાના છે કે આલ્કેન શ્રેણીમાં કેટલા સંયોજનો આવે છે, દરેક વસ્તુ આના પછી શીખીશું, ઓકે। હવે આપણે જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન, બરાબર। તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન આપણે કોને કીધા, તો એવા કાર્બનિક સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ આવેલા હોય, બરાબર। એવા સંયોજનોને શું કહેવામાં આવશે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન, બરાબર। એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનના પણ પાછા બે પ્રકાર પડશે, બરાબર। કેવી રીતે બે પ્રકાર પડશે, તો બે કાર્બન પરમાણુ વચ્ચે તમને ત્રિબંધ પણ જોવા મળે છે અને ત્રિબંધ પણ જોવા મળે છે, બરાબર। અહીં આલ્કેન એટલે કે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક જ બંધ, બરાબર। આલ્કેનની વ્યાખ્યા શું થશે, તો એવા કાર્બનિક સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે માત્ર એક જ બંધ આવેલો હોય એવા સંયોજનને શું કહેવામાં આવશે, આલ્કેન કહેવામાં આવે છે, બરાબર। તો એવા સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા હોય તેવા સંયોજનોને શું કહેવામાં આવશે, તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા હોય એવા સંયોજનોને આલ્કીન કહેવામાં આવે છે।
છે દ્વિબંધ બરાબર તો દ્વિબંધ ધરાવતા જે સંયોજન હોય છે એને શું કહેવામાં આવશે આલ્કીન કહેવામાં આવે છે બરાબર અને અસંતૃપ્તમાં આપણે બીજું પણ જોઈ ગયું જોઈ ગયા કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા હોય તો એને પણ આપણે અસંતૃપ્ત કહીએ છીએ બરાબર તો એ કાર્બન કાર્બન વચ્ચે જે ત્રિબંધ આવેલા હોય એવા સંયોજનોને શું કહેવામાં આવશે તે એવા સંયોજનોને કહેવામાં આવશે આલ્કાઇન બરાબર ખાસ ધ્યાન રાખજો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન બરાબર આ કોનું વર્ગીકરણ છે તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ છે અથવા તો તમે કહી શકો કે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ છે કોના આધારે તો કાર્બન કાર્બન વચ્ચે આવેલા બંધના આધારે બરાબર જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ આવેલો હોય તો એવા જે સંયોજન છે કેવા હોય છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં કોનો સમાવેશ થાય છે આલ્કેનનો સમાવેશ થાય છે આલ્કેનિક એટલે શું છે તો જે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવેલો હોય કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો હોય તો તેવા સંયોજનને શું કહેવામાં આવશે આલ્કીન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનમાં આપણને બે પ્રકારના બંધ જોવા મળે છે દ્વિબંધ પણ હોય છે અને ત્રિબંધ પણ હોય છે જો દ્વિબંધ ધરાવતા સંયોજનો હોય તો એને આલ્કીન કહેવાય અને ત્રિબંધ ધરાવતા સંયોજનો હોય તો એને આલ્કાઇન કહેવાય બરાબર આમાં ઉદાહરણ જોઈએ તો આલ્કીનનો ઉદાહરણ હશે ઇથીન પ્રોપીન બ્યુટીન વગેરે બરાબર અને આલ્કાઇનનો ઉદાહરણ હશે ઇથાઇલ પ્રોપાઇલ બ્યુટાઇલ સૂત્ર ખબર છે શું છે એનું સૂત્ર C2H4
into 2 2 4 4 ને 2 6 એટલે 6 થઈ ગયા હવે u c2 f6 બરાબર એ જ રીતે તમે n બરાબર 3 મૂકશો તો શું થશે c3 h અહીંયા 42 6 6 ને 2 8 h 8 તમને એનું નામ પણ ખબર છે આપણને પ્રોબ્લેમ બરાબર તો આ રીતે સામાન્ય સૂત્રમાં આપણે n બરાબર કાર્બનની સંખ્યા મૂકીએ તો એના આધારે આપણે એના સંયોજનનું અણુસૂત્ર મળે છે બરાબર તો પરીક્ષામાં ખાસ પૂછાય છે કે આલ્કેન સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે આલ્કીન નું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે તો બધે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર હવે આલ્કીન નું સામાન્ય સૂત્ર આપણને ખબર છે CnHyZn હવે આલ્કીન નું જોઈએ તો આલ્કીન નું સામાન્ય સૂત્ર શું છે તો આલ્કીન નું સામાન્ય સૂત્ર છે CnHyZn બરાબર આલ્કીન નું સામાન્ય સૂત્ર શું છે CnHyZn બરાબર એમાં પણ n બરાબર તમારે કાર્બનની સંખ્યા મૂકવાની છે બરાબર હવે એમાં આલ્કીન બરાબર આલ્કીનની વ્યાખ્યા જોઈએ આપણે તો આપણે વ્યાખ્યા જોઈ ગયા છે કે બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ ધરાવતા હોય એવા સંયોજનને શું કહેવાય આલ્કીન કહેવાય બરાબર એટલે આલ્કીનનું જો બંધારણ આપણે દર્શાવવું હોય તો એમાં ઓછામાં ઓછા કેટલા કાર્બન જોઈએ આપણને બે કાર્બન જોઈએ એક કાર્બન હોય તો આલ્કીનનું બંધારણ મળશે આપણને નહીં મળે બરાબર કારણ કે દ્વિબંધ દર્શાવવા માટે આપણને ઓછામાં ઓછા બે કાર્બન જોઈએ બરાબર એટલે આલ્કીનનું જ્યારે પણ તમારે શ્રેણી લખો છો તો ત્યારે એનો પ્રથમ સભ્ય કયો આવશે તો મિથેનની મિથેનને જોઈને તમે મિથેન લખી શકો છો પણ એ આવશે નહીં કારણ કે મિથેનમાં એક જ કાર્બન છે બરાબર એટલે હંમેશા આલ્કીનનું પ્રથમ સભ્ય કયો થશે તો ઇથીન બરાબર આ પણ પરીક્ષામાં પૂછાય છે બરાબર આલ્કીનનું પ્રથમ સભ્ય કયું છે મિથેન એક કાર્બન ધરાવતું સંયુક્ત બરાબર જ્યારે આલ્કીનનું બે કાર્બન ધરાવતું પ્રથમ સભ્ય છે અને એ છે ઇથીન ઓકે તો અહીંયા પણ તમે n બરાબર કાર્બનની સંખ્યા લખીને સંયોજન નું અણુસૂત્ર મેળવી શકો છો અહીંયા તમે c બરાબર n બરાબર 1 લો તો તમને મળશે c h સી બરાબર કાર્બનની સંખ્યા મેં લઉં તો સી ટુ બે દુ ચાર સી ટુ એચ ફોર અને એનું નામ છે ઇથીન બરાબર એ જ રીતે તમે એન બરાબર ત્રણ લો તો સી થ્રી એચ સિક્સ મળશે તમને બરાબર બે દુ છ અને એનું નામ છે પ્રોપીન ઓકે ખ્યાલ આવી ગયો આલ્કીનનું સામાન્ય સૂત્ર છે સી એન એચ વાય ઝેડ અને આલ્કીનમાં જે શબ્દ હોય છે બરાબર એની પાછળ ઇન પ્રત્યે લાગે છે બરાબર કયો પ્રત્યે લાગે ઇન બરાબર એટલે કે આલ્કીનમાં તમે જો મિથેન બરાબર ઇથેન પ્રોપેન એટલે એન પ્રત્યે લાગે એટલે આલ્કીનમાં કયો પ્રત્યે લાગે ઇન બરાબર એટલે કે ઇથેન છે તો ઇથેન વત્તા ઇન શું મળશે તમને ઇથીન બરાબર પ્રોપેન છે તો પ્રોપેન બરાબર ત્રણ કાર્બન ધરાવતું સંયોજન એટલે આપણને ખબર પ્રોપેન બરાબર અને એમાં દ્વિબંધ જોવા મળે એટલે પ્રોપેન વત્તા ઇન એટલે થઈ જાય પ્રોપીન બરાબર આ નામકરણ ખાસ ધ્યાન રહેશે ને એટલે તમારે મોસ્ટ ઓફ શું યાદ રાખવાનું છે આલ્કેન શ્રેણી યાદ રાખવાની છે અને કાર્બનની સંખ્યાના આધારે તમારે નામ યાદ રાખવાના છે બરાબર જો પહેલા એક કાર્બન ધરાવતો સંયોજન હોય તો મિથેન બે ધરાવતું હોય તો મિથેન હું તમને 1 થી 10 કાર્બનની સંખ્યા ધરાવતા સંયોજનોના નામ લખાવીશ બંધારણ લખાવીશ બરાબર તો તમારે 1 થી 10 તમારે યાદ રાખવાના છે બરાબર તમને ચોપડીમાં 1 થી 6 જ આપેલા છે પણ આપણે 1 થી 10 ની પ્રિપેરેશન કરશું ઓકે ચાલો આ થયું આલ્કી ત્યારબાદ આપણે જોઈએ આલ્કાઇન બરાબર તો આલ્કાઇન નું સામાન્ય સૂત્ર છે
CN H Y Z minus બરાબર આલ્કાઇન આલ્કાઇન નું સામાન્ય સૂત્ર શું છે CN H Y Z minus 2 અને એનો પ્રત્યય છે I બરાબર હવે સામાન્ય સૂત્ર જોઈ લઈએ પહેલા સમજી લઈએ બરાબર અહીંયા પણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતા જે સંયોજન હોય એને આલ્કાઇન કહેવાય બરાબર એટલે અહીંયા પણ ઓછામાં ઓછા કેટલી સંખ્યા હોવી જોઈએ કાર્બનની બે હોવી જોઈએ એટલે અહીંયા પણ પ્રથમ જે સભ્ય જે હશે એ બે કાર્બનની સંખ્યા ધરાવતું હશે બરાબર અને જો n બરાબર આપણે બે લઈ લઈએ તો C2H બરાબર અહીંયા બે કૌંસમાં બે માઇનસ 2 થશે આ રીતે ઓકે તો C2 બે નું 4 4 માં બે બાદ કરીએ તો બે મળશે C2H ઓકે અને આ જે આનું સૂત્ર મળ્યું આપણને કોનું મળ્યું આપણે બંધારણ સૂત્ર શીખા એમાં મેં તમને બતાવી દીધું છે બરાબર તેનું નામ છે ઇથાઇન બરાબર નામ શું છે ઇથાઇન કેમ ઇથાઇન તો કાર્બનની સંખ્યા કેટલી છે 2 એટલે એનું નામ થશે ઇથેન વત્તા કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ જોવા મળશે આપણને 3 બરાબર એટલે એનું પ્રત્યય લાગશે હાઈ એનું નામ થશે ઇથાઇન ખ્યાલ આવી ગયો બધાને ઓકે બીજું ઉદાહરણ જોઈએ n બરાબર 3 લઈએ બરાબર તો અહીંયા n બરાબર 3 લઈએ તો C3 થશે બરાબર 2 તારી 6 6 માંથી 2 થાય તો 4 થશે C3H4 તો હવે આનું નામ શું થશે તો કાર્બનની સંખ્યા કેટલી છે 3 એટલે નામ થશે પ્રોપેન વત્તા બે કાર્બન વચ્ચે આપણને કેટલા બંધ જોવા મળશે 3 બંધ જોવા મળશે બરાબર એટલે પ્રત્યય આવશે આયન ઓકે એટલે નામ થશે પ્રોપાઇન બરાબર તો આ રીતે આપણે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન બરાબર ત્રણે ત્રણ શ્રેણીમાં આપણે 1 થી 10 ના બંધારણીય સૂત્ર પણ જોવાના છે અને એના નામકરણ પણ જોવાના છે ઓકે તો આપણે પહેલા જોઈએ આલ્કેન આજનું ખાસ ધ્યાન રાખજો આલ્કેનનું સામાન્ય સૂત્ર છે CN H2Z plus 2 એ લખી દે આલ્કેન CN H2Z plus 2 પ્રત્યય આવશે એનો N બરાબર તો આ તમારે યાદ રાખવાનું અહીંયા આલ્કેનમાં પ્લસ 2 આલ્કીનમાં કઈ નહીં આવશે બરાબર CN H2Z આટલું કોમન રહેશે તમે જોઈ શકો છો દરેકમાં બરાબર CN H2Z કોમન આલ્કીનમાં પ્લસ 2 આવશે આલ્કેનમાં આલ્કીનમાં નહીં આવશે ઓકે અને આલ્કાઇનમાં માઇનસ 2 આવશે બરાબર તો આ રીતે તમે એના સામાન્ય સૂત્ર યાદ રાખી શકો છો બરાબર ચાલો હવે આલ્કેનના સંયોજનો જોઈએ 1 થી 10 કાર્બનની સંખ્યા ધરાવતા બરાબર કાર્બન પરમાણુની સંખ્યા એનું નામ સૂત્ર અને બંધારણ છે ઓકે કાર્બન પરમાણુની સંખ્યા એટલે કે આપણે હવે અત્યારે કોણ જોવાના છે આલ્કેનનું જોવાના છે બરાબર એટલે અહીંયા આલ્કેન લખી દે બરાબર અને આલ્કેનનો સામાન્ય સૂત્ર શું છે CN H2Z plus 2 બરાબર તો આ સામાન્ય સૂત્ર પરથી આપણને પર કાર્બનની સંખ્યા પ્રમાણે આપણે સામાન્ય સૂત્રમાં મૂકતા જઈશું તો આપણને એના અણુસૂત્ર મળશે બરાબર આ સૂત્ર છે એ અણુસૂત્ર સૂત્રને આપણે અણુસૂત્ર પણ કહીશું બરાબર તો કાર્બનની સંખ્યા 1 લઈએ બરાબર અને નામ તમારે યાદ રાખવાના છે ઓકે જો તમને આલ્કેનના નામ યાદ રહી જશે તો એના પરથી તમે આલ્કીન અને આલ્કાઇનના સરળતાથી યાદ રાખી શકશો તો કાર્બન પરમાણુની સંખ્યા 1 છે તો 1 કાર્બન પરમાણુ ધરાવતા સંયોજનનું નામ છે મિથેન અને એનું અણુસૂત્ર શું થશે તો જે સામાન્ય સૂત્ર છે એ સામાન્ય સૂત્રમાં તમે કાર્બનની 1 સંખ્યા મૂકો તો તમને અણુસૂત્ર મળશે CH
સૂત્ર આપણે શીખી ગયેલા છે આ રીતે બરાબર એ જ પ્રમાણે કાર્બનની સંખ્યા 2 એનું નામ હશે ઇથેન અને જો કાર્બનની સંખ્યા 2 મૂકો સામાન્ય સૂત્રમાં તો તમને મળશે C2H6 બંધારણીય સૂત્ર જો એ કાર્બનની સંખ્યા 2 છે આપણે બંધારણીય સૂત્ર બનાવતા શીખી ગયા છે બરાબર કે પહેલા બે કાર્બનને એકલબંધી દર્શાવવા ત્યારબાદ હાઇડ્રોજન વડે સંયોજકતા પૂરી કરવી પણ એવી ઘણી બધી લાંબી શૃંખલા ધરાવતા સંયોજનો છે બરાબર પર
એ અત્યારે તમારે હાલમાં 1 થી 10 નામ તમારે યાદ રાખવાના છે બરાબર જો 3 કાર્બન હોય તો પ્રોપેન 4 કાર્બન હોય તો બ્યુટેન 5 હોય તો પેન્ટેન 6 હોય તો હેક્સેન 7 હોય તો હેપ્ટેન 8 હોય તો ઓક્ટેન 9 હોય તો નોનેન અને 10 હોય તો ડેકેન બરાબર આ જે છે શું છે કાર્બન પરમાણુની સંખ્યા છે બરાબર અને કાર્બન પરમાણુની સંખ્યાના આધારે દરેકના નામ છે અને આ તમારે નામ યાદ રાખવા જરૂરી છે કારણ કે હવે આગળ સિલેબસમાં આ દરેકનો ઉલ્લેખ આવશે બરાબર તો ત્યાં દરેક વખતે મારે તમને જણાવવું પડે કે 5 કાર્બન છે એટલે એનું નામ પેન્ટેન થશે બરાબર મેં કહું કે પેન્ટેન એટલે તમારા મગજમાં આવી જવું જોઈએ કે એમાં કાર્બનની કેટલી સંખ્યા છે 5 છે બરાબર ખેલા વિડિયો તો આ થયું આલ્કેનના 1 થી 10 સંયોજનો બરાબર એવી જ રીતે આપણે આલ્કીનના પણ 1 થી 10 સંયોજનો જોવાના છે અને આલ્કાઇનના પણ બરાબર લગભગ દરેક વસ્તુ જે છે એ આના આધારે તમને આવડી જશે આ જે અણુ સૂત્ર છે એ સામાન્ય સૂત્રના આધારે તમને મળી જશે બરાબર આલ્કીન અને આલ્કાઇનના જે બંધારણીય સૂત્ર છે એ જ આપણે જરા શીખવાના છે જે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોશું થેન્ક યુ